बनासकांठाना थरादमां वधु एक वखत सरकारनी योजनानी चीजवस्तु मार्गमां रजडी रही छे। संजीवनी दूध योजनाना पाउचने 52 जाळीओमां फेंकी देवामां आव्या। आ दृश्यो सामे आव्या जेमां जनता स्कूलनी पाछळ आवेला रिंग रोड पासे जाळीओमांथी संजीवनी दूध योजनानी थेलीओ मळी आवी, जेमां 500 वधु थेलीओ फेंकी देवामां आवी। अहीं सवाल ए थाय छे के जे दूध बाळकोना पोषण माटे आपवामां आवतुं होय छे ते दूध अहीं जाळीओमां कोणे फेंक्यो, कोण छे बाळकोनो दुश्मन, कया अधिकारीओ संभाळे छे आ कामगीरी, दूध बाळको सुधी पहोंचवाना स्थाने जाळीओमां केम पड्यो छे, आ घटना पाछळ જવાબદાર કોણ, જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી થશે જેવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। મહત્વનું છે કે અગાઉ પણ આવી બે ઘટના સામે આવી ચૂકી છે, ત્યારે સરકારે પણ આ મામલે નોંધ લઈ જવાબદારો વિરુદ્ધ કડક પગલાં લેવા જરૂરી બની જાય છે। શાળા અને આંગણવાડી કેન્દ્ર સરકારમાં દૂધની થેલીઓ પકડવામાં આવે છે, પણ આ થરાદ તાલુકાની અંદર આપણા થરાદની અંદર આજે નિશાળની અંદર પકડેલી અને બધી ગૌચરની અંદર બાળની અંદર બધી ફેંકી જીધેલ છે, તેની બધી કાર્યવાહી થાય અને સરકારને તેને તરત તાત્કાલિક પકડવાની ધરપકડ કરવાની તાત્કાલિક કરે। અત્યારે જે ગુજરાત સરકારની યોજના છે, સંજીવની દૂધ યોજના છે, જે અત્યારે રસ્તા પર ફેંકાઈ રહી છે, તે થરાદની બાજુમાં જે જનતા હાઈસ્કૂલ છે તેની બાજુમાં જાડી છે, ત્યાં અત્યારે મોટા ભાવના જથ્થો મળી રહ્યો છે દૂધનો। અત્યારે થરાદમાં હવે બીજી બનાવ છે થરાદ વિસ્તારની અંદર, છતાં પણ હજુ તંત્ર ચૂપ કેમ છે? ખરેખર આ જે બાળકોને અપાતો જે સંજીવની દૂધ છે તેનો દુશ્મન કોણ છે? ખરેખર જે અત્યારે બાળ મંદિર સુધી કે પ્રાથમિક સ્કૂલ સુધી ન પહોંચતા તેને રસ્તે ફેંકવામાં આવે છે। દેવરામ મિસ્ત્રી, VTV ન્યૂઝ, થરાદ, બનાસકાંઠા।